નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠું પ્રકરણ પૂરું કર્યું, પરંતુ એનું રિવિઝન અને એનો ફોર ટેસ્ટ અપાયો નથી. અને બીજું, એના પ્રોબ્લેમ પણ તમે કયા નથી. આજે આપણે એમાં આગળ ગણિતમાં આગળનું પ્રકરણ જોવા જઈ રહ્યા છીએ, સાતમું પ્રકરણ. તો એ સ્ટાર્ટ કરી રહ્યા છે, પરંતુ આવતીકાલે જ્યારે તમને આ ચેપ્ટર એટલે કે છઠ્ઠા ચેપ્ટરના થોડા દાખલાઓ આપીશું, અને જો એમાં પ્રોબ્લેમ હોય તો તમે કહી શકો છો, ત્યાર પછી આપણે એનો ટેસ્ટ લેવાના છીએ. હવે આપણે આગલા ચાલેલા બધા ચેપ્ટરનો પણ ટેસ્ટ લઈશું. તો આજે સાતમું ચેપ્ટર ત્રિકોણ ચલાવવા જઈ રહ્યા છે. તો ત્રિકોણ એટલે શું? બરાબર, તો ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ, સમરેખ નહીં પરંતુ અસમરેખ. તો બે વ્યાખ્યા થશે કે ત્રણ, અહીંયા આપણી છે ત્રણ પરસ્પર છેદતી રેખા દ્વારા બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. આ એક વ્યાખ્યા થઈ શકે, અથવા બીજી વ્યાખ્યા થાય ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ વડે નિશ્ચિત થતા રેખાખંડો થી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. હવે આ વાત આપણે આકૃતિનો ડેમો લઈને, ત્રણ ભિન્ન સમરેખ એટલે એક જ રેખામાં ના હોય તેવા ત્રણ બિંદુઓ લીધા અને નામ આપી દઈએ એ બી સી. બરાબર, હવે એ બી આ એક રેખામાં નથી થયો, બી સી બીજો, એ સી. તો આ રીતે જે બંધ આકૃતિ બની એને પણ આપણે ત્રિકોણ કહીશું. અને ઉપરની વ્યાખ્યા પ્રમાણે ત્રણ પરસ્પર છેદતી, તો એક આ રેખા છે, બીજી આ રેખા છે અને ત્રીજી આ રેખા છે. તો આ ત્રણ રેખાઓના છેદવાથી જે આકૃતિ મળી એ બી સી, એને પણ આપણે ત્રિકોણ કહીશું. તો આ રીતે ત્રિકોણની બે વ્યાખ્યા થાય. અને આજેથી જેટલી બી થિયરી ચાલે એક વાર ટ્યુશનના ચોપડામાં અને બે વખત હોમવર્કના ચોપડામાં લખીને આપણે તૈયાર કરવાની છે. બરાબર, હવે ત્રિકોણ આવે તેના સંકેતની વાત કરીએ. તેને લખાય કેવી રીતે? તો બે રીતે લખાશે. એક તો ત્રિકોણ એબીસી, આ એનો સંકેત છે. અને બીજું ત્રિકોણ લખ સંકેતથી ના દર્શાવવો હોય તો ત્રિકોણ એબીસી વડે પણ એને દર્શાવાય છે. ત્યાર પછી ધીરે ધીરે આગળ જઈએ તો તેના અંગો, તો ત્રિકોણને કુલ છ અંગો હોય છે. તો ત્રિકોણને કુલ છ અંગો હોય છે. પહેલો એ ત્રણ બાજુ, ત્રણ બાજુઓ શું આવશે? એ બી, બી સી અને એ સી. તો આપણે લખીશું ત્રણ અંગોમાં આવશે એ બી, બી સી અને એ સી. અને બીજા ત્રણ અંગો આવશે ત્રણ ખૂણાઓ. તો ત્રણ ખૂણાઓ એ પણ એના અંગો છે. તો એની અંદર આપણે આવશે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી. બરાબર, અહીંયા એ બી સી છે એ ત્રિકોણના શિરોબિંદુ છે. તો લખીશું એ બી સી એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આ એક અગત્યની વાત. બીજી અગત્યની વાત, તો ખાસ ધ્યાન રાખશું જે બાજુઓ છે એ બી, બી સી અને એ સી એ ત્રિકોણનો ભાગ છે, એટલે ત્રિકોણમાં ગણાશે, પરંતુ તેના ખૂણા એ ત્રિકોણનો ભાગ નથી. તો એને આ રીતે લખાશે કે ત્રિકોણની બાજુઓ ત્રિકોણના ઉપગણ છે.
પરંતુ ત્રિકોણના ખૂણાઓ ત્રિકોણના ઉપગણ નથી. તો આ ખાસ યાદ રાખવા જોઈએ કે બાજુઓ એ ત્રિકોણનો ભાગ છે, પરંતુ ત્રિકોણના જે ખૂણાઓ છે એ ત્રિકોણનો ભાગ નથી. કારણ કે ખૂણામાં ખૂણાની અંદર ત્રિકોણની અંદરનો ભાગ આવે છે, ત્રિકોણ આવતો નથી. તો આ એક અગત્યની વાત હતી. ત્યાર પછી નામકરણની વાત કરીએ. તો આપણે ખબર છે ઘડિયાળના કાંટાની દિશામાં શું નામ પડશે? ઘડિયાળ ભરે તો એ સી બી ત્રિકોણ, એ સી બી ત્રિકોણ, સી બી એ, સી બી એ અને ત્રીજું ત્રિકોણ સી થી આવી ગયો બી એ સી, બી એ સી. આ રીતે પણ નામ આપી શકાય. અને બીજું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, તો વિરુદ્ધ દિશામાં તો ઘડિયાળનો કાંટો આમ ફરે ને વિરુદ્ધ દિશામાં, તો એ બી સી શું આવશે? ત્રિકોણ એ બી સી. બીજું બી સી એ ત્રિકોણ, બી સી એ. અને ત્રીજું ત્રિકોણ સી એ બી ત્રિકોણ સી એ બી. ખૂણાની સામેની બાજુ, તો ખૂણો એ છે એની સામેની બાજુ કોણ આવશે? બીસી. આપણે લખી શકીએ ખૂણા એ ની સામેની બાજુ બીસી. બીજું ખૂણા બી ની સામેની બાજુ. અને ત્રીજું ખૂણા સી ની સામેની બાજુ. તો ખૂણો બી છે એની સામેની બાજુ કોણ છે? એ સી. તો અહીંયા ખૂણા ખૂણાની સામેની બાજુ છે એવી જ રીતના બાજુની સામેનો ખૂણો પણ આવશે. તો જગ્યા નથી આપણી પાસે, બાજુની સામેનો, બાજુની સામેનો ખૂણો. હવે આપણે આટલી જગ્યામાં એને લઈ લઈશું, બરાબર? તો બાજુની સામે તો AB છે એની સામેનો ખૂણો શું આવશે? તો અહીં પહેલું AB છે એની સામેનો ખૂણો શું આવશે? C. બીજું BC છે એની સામેનો ખૂણો, તો BC ની સામેનો ખૂણો શું આવશે? ખૂણો A. અને ત્રીજું AC જે છે એ AC ની સામેનો ખૂણો, તો આ એ સી છે તો એ સી ની સામેનો ખૂણો શું આવશે? ખૂણો બી આવશે. તો મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું છે, પણ તમે જ્યારે લખો બોર્ડ પરથી ત્યારે એ બી ની સામેનો ખૂણો સી, બી સી ની સામેનો ખૂણો એ, અને એ સી ની સામેનો ખૂણો બી. આ રીતે આપણે એને લખવાનું છે. તો ટોટલી વિગતો જાણી લઈએ, કારણ કે આ વખતે ત્રિકોણ છે જ અલગ રીતે છે, એકરૂપમાં ભણવાનું, પણ એની વિગતો યાદ રાખજો. ફરીથી ત્રણ પરસ્પર છેદથી રેખા દ્વારા બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે, અથવા ત્રણ ભિન્ન અસામયિક બિંદુ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડો દ્વારા બનતી બંધ આકૃતિને પણ ત્રિકોણ કહે છે. એના સંકેત બે છે, સંકેત દોરીને ત્રિકોણ એબીસી અને અથવા ડાયરેક્ટ શબ્દોમાં ત્રિકોણ લખીને એબીસી. અંગોની વાત કરીએ તો કુલ 6 અંગો છે, 3 બાજુઓ અને 3 ખૂણા. તો એબી બીસી અને એસી 3 બાજુ, ખૂણો એ ખૂણો બી ખૂણો સી એ 3 એના ખૂણાઓ થશે. ABC એ ત્રિકોણના શિરોબિંદુ છે, એ અંગોમાં સમાવેશ થતો
નથી. ત્રિકોણની બાજુઓ છે એ ત્રિકોણનો ભાગ છે એટલે કે ઉપગણ છે, પરંતુ ત્રિકોણના ખૂણાઓ એ ત્રિકોણનો ભાગ નથી એટલે ત્રિકોણનો ઉપગણ નથી. એનું નામકરણ કરીએ તો બે રીતે થાય છે. ઘડિયાળના કાંટાની દિશામાં તો ACB, CBA અને BAC, અને ઘડિયાળ કાંટાની વિરુદ્ધ દિશામાં તો ABC, BCA અને CAB, આમ ટોટલ 6 નામ. અને ખૂણાની સામેની બાજુ તો ખૂણો હોય એની સામેની બાજુ A ની સામેની બાજુ BC, B ની સામેની બાજુ AC અને C ની સામેની બાજુ AB. એ જ રીતે જે બાજુ આપી હોય એ બાજુની સામેનો ખૂણો તો AB છે એની સામેનો ખૂણો C, BC છે એની સામેનો ખૂણો A અને AC છે એની સામેનો ખૂણો B, એ આપણે દર્શાવ્યું. તો આ રીતે તમામ જે બાબતો છે એ ઘરેથી બે વાર લખવાની છે. અને જે રીતે મેં આ એક ત્રિકોણ લખ્યો એનો સંકેત દોર્યો, એના અંગો લખ્યા, અંગો લખ્યા પછી આ તમારે નહીં પછી ઘડિયાળના કાંટાની દિશામાં નામ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નામ, ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેનો ખૂણો, આટલી વસ્તુ માટે તમારે 5 ત્રિકોણના નામ લખવાના. આવી આવા જુદા જુદા 5 ત્રિકોણ દોરવાના અને પાંચેય ત્રિકોણ માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ 10 વિગત 5 ત્રિકોણોની તમારે ઘરે લાવવાની છે. આજે આટલે રાખે છે. નમસ્તે, જય હિન્દ. તો આપણે આવતા ગયું જે ચેપ્ટર ગયું 6, એ ચેપ્ટરની તમામ થિયરીઓ આપણે તૈયાર કરવાની છે, જેમાં આપણે તૈયાર કર્યું હતું કે 4 અવ્યાખ્યાયિત પદ, બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. ત્યાર પછી અવકાશની વાત કરી હતી તો કે અવકાશ એ સૌથી મોટો શું કહેવાય બિંદુઓનો ગણ છે. ભૂમિતિમાં તેને સાર્વત્રિક ગણવામાં સાર્વત્રિક ગણ તરીકે લેવામાં આવે છે. બિંદુ, રેખા અને સમતલ એ ત્રણેય એ કોના ઉપગણ છે તો કે અવકાશના ઉપગણ છે. ત્યાર પછી બિંદુની વાત કરી હતી તો બિંદુ એ અવ્યાખ્યાયિક પદ છે. બિંદુને દર્શાવવા માટે ટપકાનો ઉપયોગ થાય છે, પરંતુ ટપકું એ બિંદુ નથી. બરાબર, જે જગ્યાએ બિંદુ મૂકવાનું હોય ત્યાં ટપકું કરી અને તે અંગ્રેજી મૂળાક્ષરોના નામ આપવામાં આવે છે. બિંદુઓ પછી આપણે સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓની વાત કરી તો સમરેખ બિંદુઓ એટલે એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહીએ છીએ. અને શું કહેવાય, એક જ રેખા પર ના આવેલા હોય તેવા બિંદુઓને અથવા સમરેખ ના હોય તેવા બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ કહીએ છીએ. બરાબર, તો ત્યાર પછી આપણે ખૂણાની વાત કરી હતી તો ખૂણો એટલે શું તો કે જે એક જ ઉદ્ભવ બિંદુવાળા બે કિરણો, બરાબર, એક જ ઉદ્ભવ બિંદુવાળા બે કિરણો જે છે એ બે કિરણોના જોડાણથી બનતી આકૃતિને ખૂણો કહીએ છીએ. બરાબર, ખૂણાની અંદર જે બે કિરણોએ ભાગ લીધો છે એને આપણે ભુજ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને જે સામાન્ય ઉદ્ભવ બિંદુ છે તેને આપણે ખૂણાનું શિરોબિંદુ કહીએ છીએ. ખૂણાના પ્રકાર જોયા હતા, ખૂણાના માપના આધારે લઘુ કોણ, તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેને લઘુ કોણ કહીએ છીએ. જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને આપણે કાટકોણ કહીએ છીએ. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય એટલે 90 અંશથી 180 અંશની વચ્ચે હોય તો તેને આપણે ગુરુ કોણ કહીએ છીએ. જે ખૂણાનું માપ રાઈટ 180 અંશ હોય તો તેને આપણે સરળ કોણ કહીએ છીએ. જે ખૂણાનું માપ 180 અંશથી 360 અંશની વચ્ચે હોય તો તેને આપણે વિપરીત કોણ કહીએ છીએ. ત્યાર પછી જોડ ખૂણાની વાત થઈ હતી તો ખૂણાની જોડમાં કોટી કોણ, તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે એકબીજાના કોટી કોણ છે. કોટી કોણના ખૂણાનું માપ બરાબર 90 અંશ માઇનસ ખૂણાનું માપ થાય. એ જ રીતે પૂરક કોણ, જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો તે બે ખૂણાઓ પરસ્પર એકબીજાના પૂરક કોણ છે, તો પૂરક કોણનું માપ 180 અંશ માઇનસ ખૂણાનું માપ થશે. ત્યાર પછી આસન્ન કોણ, આ બહુ અગત્યનું છે. જો બે ખૂણાનું જો બે ખૂણાઓ જે છે એનું શિરોબિંદુ એક જ હોય અને એનો એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ના હોય એવા બે ભુજ સામાન્ય ભુજની વિરુદ્ધ દિશાની અંદર હોય તો તેવા બે ખૂણાઓ એકબીજાના આસન્ન કોણ કહેવાશે. બરાબર, તો એ બે જે ખૂણા છે આસન્ન કોણ એ બંનેનો સરવાળો એ મુખ્ય એટલે કે મોટા ખૂણા જેટલું થાય છે. ત્યાર પછી ખૂણાની રૈખિક જોડ, જો બે આસન્ન કોણ જો હોય તેનો સામાન્ય ના હોય એવા બે ભુજ એક જ રેખામાં હોય બરાબર તો તેવા આસન્ન કોણને રૈખિક જોડના ખૂણા કહેવાય. રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય છે. ત્યાર પછી અભિકોણની જોડ વાત કરીએ તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો ભુજ અને બીજા ખૂણાનો એક ભુજ મળીને એક રેખા બનાવતા હોય એવી જ રીતે એક ખૂણાનો
એક ભુજ અને બીજા ખૂણાનો બીજો ભુજ, આમ બંને ભુજ મળીને એક એક રેખા બનાવતા હોય તો તે બે ખૂણાઓ જે છે ની જોડ છે એને અભિકોણની જોડ કહેવાશે. બરાબર, તો આટલે સુધી રાખીએ. જે પૂર્વધારણા 6.1 યાદ કરી લઈએ, તો પૂર્વધારણા 6.1 એ રૈખિક જોડના ખૂણાની છે કે જે કિરણનું એ ઉદ્ભવ બિંદુ એ રેખા પર આવેલું હોય તો કિરણ અને રેખા દ્વારા બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. જે પૂર્વધારણા 6.1 અને 6.2 જે છે એની અંદર એ એની પૂરક હતી કે જો બે આસનના કોણનો સરવાળો 180 અંશ થતો હોય બરાબર તો તે એની સામાન્ય ના હોય તેવા ભુજ એક જ રેખામાં હશે. ત્યાર પછી પ્રમેય નંબર 6.1 કે પરસ્પર છેદતી બે રેખાઓ દ્વારા બનતા અભિકોણના જોડના ખૂણા એ સરખા હોય છે. આજે આટલે રિવિઝન કરીએ છીએ. આવતીકાલે રવિવાર છે તો રવિવારે આપણે 6ઠા ચેપ્ટરનું રિવિઝન કરીશું. તમે પણ 6ઠા ચેપ્ટરની બધી થિયરી તૈયાર કરશો અને જો દાખલાઓમાં પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ તમે મોકલશો જેથી સોમવારે કરાવી શકાય. હજુ આજે આપણે સ્ટાર્ટ જ કર્યું છે પણ 6ઠા ચેપ્ટરની થિયરી 5માં ને 6ઠા 7માની આ ક્રમમાં થિયરી છે તો આપણે પરફેક્ટ તૈયાર કરીશું. આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.